नमस्ते विद्यार्थी मित्रों, यूनिटी पब्लिक स्कूल માંથી હું તમારા નીતા દીદી આજે તમને ભણાવીશ ધોરણ 3 નું ગણિત. ધોરણ 3 ના ગણિતમાં પ્રકરણ નંબર 13 સ્માર્ટ ચાર્ટ. ચાર્ટ એટલે કે કોઈ પણ પ્રકારનો નકશો અથવા તો આલેખ જેના ઉપરથી આપણને એકદમ ક્લિયર એટલે કે સાચી અને સરળ રીતે માહિતી મળી શકે તેવા ચિત્રો. જુદા જુદા રંગના ફૂલો, તમે કદી બગીચામાં ગયા છો? શું કહે છે, તમે કદી બગીચામાં ગયા છો? જુદા જુદા રંગના ફૂલો તમે જોયા છે? શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને કોઠો પૂર્ણ કરો. ચિત્રમાં જુદા જુદા ફૂલ આપણને જોવાનું કહે છે અને કોઠો પૂર્ણ કરવાનું કહે છે. પહેલા તો વાદળી રંગના ફૂલો, તો કેટલા ફૂલ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો અહીંયા આપણે લખીશું 9. પછી લાલ રંગના ફૂલો, તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. તો લાલ રંગના ફૂલો છે 7. પછી નારંગી રંગના ફૂલો, 1, 2, 3, 4 ને 5. તો નારંગી રંગના ફૂલો કેટલા છે? 5. અને પછી જાંબલી રંગના ફૂલો, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો સૌથી વધારે કયા છે? જાંબલી રંગના, એનથી ઓછા વાદળી રંગના, એનથી ઓછા લાલ રંગના, ને એનથી ઓછા નારંગી રંગના. યોગ્ય ફૂલ દોરો, કેટલા છે તે લખો. સૌથી વધુ ફૂલ કયા હતા? જાંબલી રંગના. પછી કેટલા છે તે 10. સૌથી ઓછા કયા હતા? નારંગી રંગના. કેટલા હતા? 5. તો આપણે અહીંયા લખી શકીએ કે લાલ કરતા જાંબલી વધારે છે, લાલ કરતા જાંબલી વધારે છે, નારંગી કરતા વાદળી વધારે છે. આગળ જોઈએ આગળનો મુહાવરો, પાસો નાખો. તમે બધાએ પાસો જોયો હશે, જોયો છો ને? તમે બધા ઘરે એનાથી રમો પણ છો ને? આપણે પણ ક્લાસમાં પાસો બનાવ્યો તો. પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા? પાસો નાખતા સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા? પાસાની 6-6 બાજુ તમને આપેલી છે. 6-6 બાજુ અલગ અલગ ટપકા હોય, 1, 2, 3, 4, 5 ને 6. દરેક દાવમાં તમે જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં એક કરો. શું કહે છે? જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં એક લીટી કરવાની છે. 30 વખત પાસો ફેંકો અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો. કેટલી વખત પાસો ફેંકવાનો છે? 30 વખત. અને જેટલા અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરવાની છે. ઉદાહરણ તરીકે રબિયા તેનો પાસો 30 વાર ફેંકે છે, તેને 3-5 વખત મળે છે, તે ખાનામાં 5 કરી છે. હવે કોઠો ભરો. પાસાની સપાટી કેટલી વખત આવ્યા દરેક દાવ? તો 1. તમે પાસો 30 વખત ફેંક્યો, એમાં 1 તમારે 6 વાર આવ્યો, તો તમે અહીંયા 6 લીટી કરશો. કેટલી લીટી કરશો? 6. એવી જ રીતે તમને પાસો ફેંકતા 2 તમારે 4 વાર આવ્યો, તો અહીંયા તમે કેટલી લીટી કરશો? 4. એવી રીતે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલો પ્રશ્ન, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે? માનો કે તમારે 4 પાસાની સપાટી વધુ વખત આવી છે, સૌથી વધારે, તો લખવાની છે કે 4 સપાટી પાસાની સૌથી વધુ વખત આવી છે. કેટલી વાર 6 સપાટી ઉપર આવી છે? તમે પાસો 30 વાર ફેંક્યો, એમાં 6 કેટલી વાર આવ્યા છે? માનો કે 4 વાર, તો લખવાનું છે 4 વાર. 4 સપાટી એક સપાટી કરતા વધુ વખત આવી છે. 4 સપાટી એક સપાટી કરતા વધુ વખત આવી છે, હા તો હા અથવા તો ના. તમારી બાજુના વિદ્યાર્થી સાથે તમારા કોઠાની સરખામણી કરો. તેમને 2 કોઠામાં કોઈ જુદાપણું જોવા મળ્યું? શું કહે છે? તમારા બાજુના વિદ્યાર્થી સાથે તમારા બાજુનો વિદ્યાર્થી પણ આવો જ કોઠો ભરશે. માનો કે તમારે 1 5 વાર આવ્યો છે, તો એને 1 7 વારે આવ્યો હશે, અને 1 અથવા તો 3 વાર આવ્યો હશે. તો તમારા અને એના કોષ્ટકમાં જુદાપણું હશે. શું હશે? ફેર જોવા મળશે. તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો. તમારી આસપાસના લોકો સાથે તેમની મનપસંદ મીઠાઈ અંગે વાત કરો અને કોઠામાં ભરો. મનપસંદ મીઠાઈ અને માણસની સંખ્યા, તો જલેબી કેટલા માણસોને પસંદ છે? 5. પછી આપણે લખીશું મોહનથાળ, કેટલા માણસોને પસંદ છે? 7. પછી આપણે લખીશું પેંડા, કેટલા માણસોને પસંદ છે? તો 11.
પછી આપણે લખીશું લાડવા, કેટલા માણસોને પસંદ છે તો કે 9. પછી આપણે લખીશું બરફી, કેટલા માણસોને પસંદ છે તો કે 5. એવી રીતે આ કોષ્ટક તમારે ભરવાનું છે. કોષ્ટક તમે ભર્યું છે તેની ઉપરથી નીચેના સવાલ જવાબ તમારે પૂર્ણ કરવાના છે. સૌથી વધુ મનપસંદ મીઠાઈ, સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ હતી? પેંડા. સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ હતી? જલેબી, જે 5 માણસોને પસંદ હતી. એવી રીતે તમારે આગળના સવાલ જવાબ ભરવાના છે. આગળ આપણે જોશું વર્ગનું હાજરી પત્રક સ્માર્ટ ચાર્ટમાં. જુઓ, ચાર્ટ સાથે સ્માર્ટ બનો. શું કહે છે? ચાર્ટ સાથે સ્માર્ટ બનો એટલે કે હોશિયાર બનો. હાજરી ચાર્ટ તારીખ 8/2/2018 નું છે. એમાં 1-5 ધોરણ આપ્યા છે. દેખાય છે બધાને? હ, 1-5 ધોરણ. વિદ્યાર્થીઓની સંખ્યા, ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે તે આપ્યું છે. પછી હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યા. ધોરણ 1માં કુલ 27 સંખ્યા છે, એમાંથી 25 બાળકો હાજર છે અને 2 કેવા છે? ગેરહાજર. ધોરણ 2માં 23 બાળકો કુલ ટોટલ છે, એમાં 22 હાજર છે અને 1 ગેરહાજર છે. ધોરણ 3માં વિદ્યાર્થીઓ 24 છે, એમાં હાજર 21 છે અને 3 ગેરહાજર છે. ધોરણ 4માં વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે, એમાં હાજર 18 છે અને ગેરહાજર 4 છે. ધોરણ 5માં વિદ્યાર્થીઓની સંખ્યા 25 છે, એમાં હાજર 23 છે અને ગેરહાજર 2 છે. હવે આ કુલ સંખ્યા આપણને ગણવાની કીધી, આ કુલ અને આ કુલ. માનો કે આ કુલ તમે સંખ્યા ગણો, 7 ને 3 10, 10 ને 4 14, 14 ને 2 16, 16 ને 5 21. તો 21નો એકડો વધી 2, 2 ને 2 4. કેટલી વખત 2? 1, 2, 3, 4 ને 5 5 ને 1 વધી આવી એટલે 121 સંખ્યા છે. હવે આપણે શું કરીશું? ગેરહાજરની સંખ્યા ગણીશું. 2 ને 3 3 ને 3 6, 6 ને 4 10 ને 2 12. કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? 12. તો કુલમાંથી ગેરહાજર આપણે કાઢીશું તો આપણને હાજર સંખ્યા મળશે. 21માંથી 12 કાઢો જોઈએ. પહેલા તો 10 કાઢો એટલે 11 વધે, અને એમાંથી હજી 2 કાઢો એટલે 9 વધે. તો કુલ ટોટલ 109 સંખ્યા હાજર છે. હવે ગેરહાજરનો ચાર્ટ આપણે બનાવવાનો છે. આ ચાર્ટ દરેક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે. શું કહે છે આ ચાર્ટ? દરેક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓ બતાવે છે. શાળાના કુલ કેટલા બાળકો છે? 121. આજે કુલ કેટલા બાળકો ગેરહાજર હતા? 12. હવે 12 બાળકોનો આપણે ચાર્ટ બનાવવાનો છે. ધોરણ એક માં કેટલા ગેરહાજર વિદ્યાર્થીઓ છે? 2. તો 2 મોઢા આપણે દોરીશું. ધોરણ 2માં તો 1, એવી રીતે ધોરણ 3માં તો 3, ધોરણ 4માં તો 4, અને ધોરણ 5માં 2 બાળકો. તો આ 2 બાળકો, 2 મોઢા આપણે અહીંયા દોરી અને આ ચાર્ટ પૂર્ણ કરવાનો છે. આ ચાર્ટ ઉપરથી તમને ખાલી જગ્યા આપી છે. સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થી ખાલી જગ્યા ધોરણના છે. તો સૌથી વધુ વિદ્યાર્થીઓ 4 ગેરહાજર હતા ધોરણ 4ના. સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ધોરણ 2માં, 1 જ વિદ્યાર્થી ગેરહાજર હતો. ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ધોરણ 3માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ધોરણ 4 અને 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 4માં 4 અને ધોરણ 5માં 2 છે. આવી જ રીતે બધા ચાર્ટ ઉપરથી તમારે માહિતી જોઈ અને ખાલી જગ્યા ભરવાની છે. આવડે ને બાળમિત્રો? હા, આવજો.